ડીસાની સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં મહિલાને દાખલ કરવામાં આવી છે તેમજ મહિલાના લોહીના નમૂના લઈ રિપોર્ટ માટે અમદાવાદ બીજે મેડિકલમાં મોકલવામાં આવ્યા છે। बनासकांठा जिल्लामां वैश्विक महामारी कोरोना वायरस ने फैलातो अटकाववा माटे जिल्लामां व्यापक कामगीरी करवामां आवी रही छे, जेमां आरोग्य तंत्र द्वारा कोरोना वायरसना संक्रमणने अटकाववा विदेशमांथी आवेला 257 प्रवासीओने ट्रेक करवामां आव्या छे, जे पैकी 175 प्रवासीओनुं 14 दिवसनुं ऑब्जर्वेशन पूर्ण थयुं छे। 68 प्रवासीओ अंडर ऑब्जर्वेशनमां छे अने 14 प्रवासीओ अन्य जग्याए माइग्रेट थया छे। आज दिन सुधी 6 પ્રવાસીઓમાં લક્ષણો જોવા મળતા તેમનું લેબોરેટરી પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે। તેમજ પડોશી રાજ્ય રાજસ્થાનમાંથી બનાસકાંઠામાં આવતા પ્રવાસીઓનું બોર્ડર પર સ્ક્રીનિંગ હાથ ધરવામાં આવ્યું છે। તેમજ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ 3,976 લાભાર્થીઓની આરોગ્ય કાળાનું વિતરણ કરવામાં આવ્યું છે। વધુમાં બનાસકાંઠા જિલ્લામાં મક્કા મદીનાથી પરત થરાદના 17 લોકોને આરોગ્ય વિભાગે 14 દિવસ માટે ઘરની બહાર ન નીકળવા અને આરોગ્ય ટીમની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે। જ્યારે ડીસામાં શંકાસ્પદ કોરોના કેસ નોંધાયો છે, જેમાં દુબઈથી આવેલી મહિલાને શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતા ડીસા સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે। તેમજ મહિલાના લોહીના નમૂના લઈ રિપોર્ટ માટે અમદાવાદ બીજી મેડિકલમાં મોકલવામાં આવ્યા છે। આ ઉપરાંત આજે ડીસામાં અન્ય રાજ્યોમાંથી આવેલ 23 લોકો હોમ ક્વોરન્ટાઇનમાં રહેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે। બળદ ગામે રાજસ્થાનથી આવેલા જૈન પરિવારના 14 લોકો આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે, જ્યારે જુનાડીસા ગામે મુંબઈથી આવેલ દેવી પૂજક પરિવારના 9 લોકો પણ આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે। તેમજ તમામને 14 દિવસ સુધી ઘરમાં જ રહેવા લોકોને સૂચના આપવામાં આવી છે। અત્યારે એસડીએસ ડીસા સિવિલ હોસ્પિટલને અંતર્ગત અમે કોવિડ-19ના પૂર્વ ભાગરૂપે તૈયારીના સ્વરૂપે અત્યારે એક ફ્લુ ક્લિનિક ચાલુ કરી છે। ફ્લૂ ક્લિનિકના અંતર્ગત અમે શું કરશું કે ક્યારેક અમારી પાસે કોઈ દર્દી આવે એને અમે લાગે છે આ દર્દીના હાઈ રિસ્ક છે, હાઈ રિસ્કના 4-5 પોઈન્ટ આવે કે ક્યારેક દર્દી વિદેશથી ફરીને આવ્યો છે, ત્યાં ક્યારેક દર્દી જે છે એને એક્સપોઝર છે ફોરેનથી આવેલા પેશન્ટ સાથે, ત્યાં ક્યારેક દર્દી છે બહારથી સ્પેશિયલી મુંબઈની તરફથી કે બીજા કોઈ એરપોર્ટથી કોન્ટેક્ટથી થઈને ગુજરાતમાં આવેલો છે કે રાજસ્થાનને ઉદયપુરની તરફથી કોન્ટેક્ટની માઉન્ટ આબુની તરફથી ફરીને જ્યાં ફોરનર્સ વધારે રહીને ગુજરાતમાં આવેલો છે, અને દર્દીઓને અમારે થોડો વધુ તપાસવાની થોડી જરૂરત છે। એના 60 વર્ષથી વધારે કોઈ દર્દી હોય, એને શરદી ખાંસી તાવ ઉધરસની તકલીફ હોય, સાથમાં કોઈ ક્રોનિક ડિઝીઝ હોય, ડાયાબિટીઝ હોય, હાઇપરટેન્શન હોય, લંગ્સ ડિસઓર્ડર્સ હોય, એના માટે અમે એક સ્પેશિયલ ફૂડ ક્લિનિક ચાલુ